આમાં એ જ લખ્યું છે કે અનંત જન્મ ધરે, આવો સત્સંગ ન કરે, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાર, મટે નહીં જંતને. તો શું કરવું? માન તજી તે માટે શરણે જઈ રહેવું, સંતને પોતાનું માન ન મૂકીને, પોતાના સ્ટેટસને મૂકીને, પોતાના ઈગાને છોડીને નિર્માની થઈ અને સાચા સંતને શરણે રહેવું, એની સાથે આત્મબુદ્ધિ કરવી, એની સાથે જીવને જોડી દેવો, એનો સમાગમ કરી અને સમજણની દળતા કરી, અને સમજણની દળતા થાય તો જ મોક્ષની આ પડે. જો શું કીધું? માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતને. પછી કીધું તો બીજા ઘણા સાધનો લખ્યા છે, એનું શું? તો શું કહેજો? કોઈ અડસઠ તીરથ કરી આવે. હવે અડસઠ કીધા અને બે વધારે કરો તો 70 કરો તો 75 કરો તો આનંદ કરે ને. આગળ એકડા વગર ગમે એટલા મીંડા કરે ને તો 0. કેમ 0 કીધું? એ તીર્થો છે, એ સાધનો છે, એ બધા મીંડા છે. પણ આગળ એકડા પછી જો મીંડા થાય તો જે મીંડાની કિંમત, એકડો એટલે મહારાજની નિષ્ઠા. પેલા પ્રગટ ભગવાન જેના મળ્યા હોય, મહારાજની જેના નિષ્ઠા હોય, એવા પુરુષ મળે તો જ એની નિષ્ઠા થાય. નિષ્ઠા થયા પછી તમે જે મહારાજના રાજીપા માટે કરો એની કિંમત વધતી જાય. પણ એમને કર્યા કરો, કોણ ફળ આપે? પોતાની હાથે જઈને ટેકરો ખોદવો માંડો કોઈનો તો મજૂરી આપે કે લાકડી ઠોકે? શું કામ ખોદે? કે પણ એના કહેવાથી ખોદ જ પૈસા મળે. આમ આશરો કરીને જે સાધન કરે તેનું ફળ મળે. આ કેટલા કહે છે કે આપણે એમને ભજન કર્યા કરો, એમને ભક્તિ કરો, ભગવાન સંભાળી લે, કોઈ બાપો સંભાળે. ઓળખી સમજી આશરો કરીને દળતા કરીને જો ભજન ભક્તિ કરે તો એનું ફળ. જેને સમજણ નથી એનો કોઈ ઠાર નથી. લો, જેના ઉપાસનાની ભાન નથી એ બધે માથા કૂટ્યા જ કરે, બધે માથા કચ્યા ન કરે તો આમ આમ કર્યા કરતું હોય. બધે જાય સમજી દોડે છે, કહો કેમ રખડે છે, કોણ ફળ આપશે? કહો બે દાડ આ નોકરી જાય, બે દાડ આખી જિંદગી કાઢી, પછી ટાંગા ભાગ્યા પછી શું થશે? આ કંપનીમાં નોકરી કરી છી, કંપની એ બંધ થઈ એટલે કંપની પછી આપણને પેન્શન હાલે છે. હાલે છે કે નહીં? વફાદારી કંપનીની કરી તો કંપની વફાદાર થાય, પેન્શન હાલે. પણ બબે દાડા બધે જ્યાં હોય તો કડિયા નાકાનો કારીગર કહેવાય. હવે કડિયા નાકાનો કારીગર માંદો પડે, કોઈનો બાપ પાણી આપવા જાય, પણ ક્યાંક બંધાયેલો હોય, કોઈ શેઠી હારી દેતી દેતી કરી હોય તો ઉપાડે હાલે અને બધું કરે. એમ કોઈ સત્પુરુષને હારી ભગવાનનો આશરો કરેલો હોય તો ટાણું આવે ત્યારે ભગવાન આપણી રક્ષા કરે. કેટલાક હું તો બધે માનું છું, હું તો બધે જઉં છું, પણ પછી કોણ તારો ભાવ છે લેવા? કંઈક એકનો આશરો ડટ, કંઈક નિશાન નક્કી કરીને હાલવું જોઈએ. આપણે નક્કી કર્યું ભાઈ મંદિર જો આયા જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય, માણી સમજાવો ભાઈ બીજું શું થાય છે? સમજણની ડરતા, આશરાની ડરતા તો જ એને ડરતા થાય છે.